महाराज नो जय गुरु निरात महाराज नो जय बाप चतुर राम महाराज नी जय सदगुरु दैवा महाराज नो जय सदगुरु रईजी राम महाराज नी जय सदगुरु हरसद राम महाराज नो जय पधारि लहरि गुरु संत नो सदगुरु महाराज ने गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपद मन्त्रमूला गुरुर्वाक्य मोक्षमूलं सद्गुरुकृपा मोक्षमूलं सद्गुरुकृपा परमतत्त्वने पूजिये परम तत्व ने पूजिए अन सेविए सुकरित सार सार स्वरूपे सदगुरु मळे हे वंदिए वारंवार सदगुरु ने करुणा विना सदगुरु नी करुणा विनान सपने मड़े नहीं सतसं कृपा होई जो मारा गुरुदेवनी
तो चढ़ी भक्ति नोरा तत्व सार त्रिलोक मा गुरु गोविंद एक रूप तत्व सार त्रिलोक मान गुरु गोविंद एक रूप आद्य अंत ने मध्यम हरि गुरु संत स्वरूप सदगुरु महाराज नो आज नो पवित्र न पावन प्रसंग गाम गणेश नी मुवाड़ी दरेक हरिभक्तो भेगा मड़ी અને સદગુરુ મહિમા ઉત્સવ જેમ દર વર્ષે અહીંયા ઉજવાય છે બધાએ પોતપોતાનો ફાળો એકઠો કરી અને સમસ્ત ગણેશ મોવાડીના દરેક સંતોએ મળીને આજનું એક આ પાવન કાર્ય એક સદગુરુ મહિમા ઉત્સવ એક જ્ઞાનજ્ઞ નું આયોજન કર્યું છે એ બદલ આપણે તો શું આપી શકીએ પણ સદગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીએ કે એમના ધનમાં એમના વૈભવમાં એમની નિષ્ઠામાં એમના પરિવારમાં ઉત્તરોત્તર વધારો થાય અને આવો ને આવો જ એક સંતોના દર્શનનો મહિમા પ્રસન્નનો મહિમા અને સંતોના અમૃત વચનોનો ખરેખર આપણને એક લાવો અપાવે એવી સદગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજનો આ સુંદર આયોજન કર્યું છે એક દરેક સંતોને ધન્યવાદ આજના આ પાવન અને પવિત્ર કાર્યની અંદર સદગુરુ મહારાજ પૂજ્ય ડૈબા મહારાજ ખિજલપુરથી રતનપુર નિવાસી પૂજ્ય રજીરામ મહારાજ ચંદલોડિયા નિવાસી પૂજ્ય હર્ષદરામ મહારાજ પધાર્યા છે તો સંતોએ જે આપણા માટે સમયનો ભોગ આપ્યો છે તો બધાએ આજે એક અવસર આપણને મળ્યો છે લાવો સંતો મહાપુરુષોએ કીધું કે ધન મિલે વૈભવ મિલે મિલે ચૌદ ભુવન કા રાજ પણ એક સંત કી સંગત ના મિલે કરો કોટી ઉપાય ગમે એટલા આપણે ઉપાય કરીએ ધન મળી જાય વૈભવ મળી જાય ગાડી મળી જાય બંગલા મળી જાય વાડી મળી જાય પણ જ્યાં સુધી સંતનો સમાગમ નહીં થાય તો જીવનની અંદર કોઈ દિવસ આપણને સુખ જેની આપણે શાંતિ માટે જે પરમાત્માનું આપણે ભજન કરવા માંગીએ છીએ ખરેખર પ્રાપ્ત નહીં થાય સંતોએ કીધું કે સંત દેખી નમન કરીએ જપત નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે લાખ ગુના બક્ષીશ પણ સંતને ઓળખવો પડે આજના આધુનિક યુગની અંદર અને એમાં આપણા ભારતની ભૂમિ જેને કહેવાય સંતોનો દેશ ઋષિમુનિઓનો દેશ આ ભારતની ભૂમિમાં ખરેખર આપણને જે જન્મ મળ્યો છે ને તો ખરેખર આપણે ધન્ય છીએ અમે જ્યાં આ તપોભૂમિ ભારતની એટલે ઋષિ મુનિઓનો દેશ જ્યાં વીરાંગનાઓ જો સ્તુતિઓ આ ભારતની ભૂમિમાં પ્રગટ થઈ અને એમણે આ જગતના કલ્યાણ અર્થે પોતાનું જીવન પૂરું કરી નાખ્યું એવી ભૂમિમાં આપણને ખરેખર અવસર મળ્યો છે અને એમાં એક ખાસ સંતો આપણને જગાડવા માટે આવે છે આ જાગવાનો સમય છે એમ મનુષ્ય અવસર જે પ્રાપ્ત થયો છે ને એ કોઈ બીજા માટે મળ્યો નહીં સંતોએ કીધું એક જાગવાનો અવસર મળ્યો છે અને આજે સંતો ઘેર આવીને આપણને જગાડે છે કોઈ આપણને ક્રિયાઓ નહીં કરવાની કોઈ બાર પગપાળા નહીં જવું અને એમાં આપણને સામે આવીને કદાચ જો કોઈક સાચી વાત મળી જાય ને તો જીવન જેમ જીસલ ને તોરલ પાનબાઈ ગંગાસતી
નરસિંહ મહેતા, મીરાબાઈ ને રોહિદાસ, જે સંતોએ રૂબરૂપ મળી અને જે જ્ઞાનની ગોષ્ઠી કરી હતી, તારે ખરેખર એ પરમ તત્વને પામેલા. કોઈ એમણે દોટ મેલી, કોઈ દોટ નથી મેલી. એ સંતોનો સમાગમ થયો હતો ત્યારે ખરેખર મીરાબાઈએ ભજનમાં કીધું કે તારી આત્મા ઓળખ્યા વિના લખ ચોરાસી નહીં મટે અને તારી ભ્રમણાયો ભાગ્યા વિના ભવના ફેરા નહીં મટે. જે બધી ભ્રાંતિઓ, જે બધી ભ્રમણાયો છે ને, ખરેખર જાગવાની સંતો એ વાત કરી છે કે આપણે જે વિષયોમાં, જે વ્યસનોમાં આપણે પડ્યા છે ને, એ વ્યસનોથી દૂર પહેલા થજો. અને વ્યસનોથી દૂર થશે તો ખરેખર આ તન તમારું સારું થશે, નહીતર નહીં થાય. અત્યારે કદાચ દવાખાનામાં વધારે કેસ વધતા હોય તો વ્યસનોના કારણે. મૂળ વસ્તુ કઈ છે? બાધાઓ રાખવાથી મટી જાય એવું છે? નહીં મેળાવે. દોરા બોધા ધાકા બોધવા એ કોઈ રોગ જાય એવો છે? રોગના મૂળ સુધી પહોંચો, અમારે એવું કહેવું છે. રોગના મૂળ સુધી પહોંચો, દોરા બોધવાથી કોઈ મેર આવે એવો છે? એટલે જાગવાની જરૂર છે. આજના આધુનિક, તમે જુઓ કે આજનું એજ્યુકેશન કેટલું ઊંચું આવ્યું છે, પણ સતોય અંધશ્રદ્ધા જતી કેમ? ભણતર વધ્યું છે, વિકાસ વધ્યો છે, બધું જ વધે છે, પણ સમજણ કેમ નથી વધતી? એમ ભૂલ કઈ છે? એમ હે, એટલે સંતોએ કીધું કે વિષય વ્યસન ને વેમ પ્રભુ ભજવા દે. કેમ? જો કદાચ પ્રભુને ભજવાય ને તો પહેલું આ ચોખ્ખું કરવું પડશે. એમ ખેતરની અંદર સારો પાક પાકવો હોય ને તો ખેતર ચોખ્ખું જોઈએ છે. ફળદ્રુપ જમીન હશે તો પાક તમે જેવું પાક, જેવું તમારે ઉત્પાદન મેળવવું હોય એવું મળશે, પણ એના પહેલો ખેતર આ ઘાસ બધું કાઢવું પડશે. અને અમે કેટલાય સમયનું આ પહેરી ગયેલું છે ઘાસ, એ નીકળે એવું નથી. એમ મોટા મોટા જેસીબીઓ મારવા પડે, હવે નાનો કન્ટેનર ના ચાલે એમ. અને એ કોમ સંતો કરી રહ્યા છે એમ. એટલે ખરેખર એક જાગૃત થવાની વાત છે કે પહેલાં તો વ્યસનથી મુક્ત થવું જીવનની અંદર. વ્યસનથી મુક્ત નહીં થયે તો સુધી આપણું અંદર તમે જે આનંદ માટે, જે આનંદ, જે શાંતિ, જે પરિવારનું સુખ માગો છો એ તો દૂર છે એમ. આજે કઈક કોઈ પરિવારો દુઃખી થતા હોય તો એની પાછળ મોટા મોટું વ્યસન છે સાહેબ, કારણ કે આપણી આવક નથી હોતી, એના કરતા બમણું વ્યસન કરીએ છીએ. એટલે ઓનાથી પહેલા દૂર થાવ એમ. અને એવું ના થતું એને દૂર તો સંતો જોડે જતા રહો, સંતો એનાથી દૂર કરાવી દે છે. અને એમાં આજે તો વ્યસનની અંદર તમે જોવાનો તો દારૂ એટલું બધું જોર કર્યું અને વાત નહીં થાય. જે વસ્તુ ઉકેડામ પડી હતી એ કબાટોમાં આવી ગઈ, અને કબાટોમાં આવતા આવતા ફ્રીજમાં આવી ગઈ, અને ફ્રીજમાં આવતો આવતો આજે ઇકો ગાડીઓ અને મોટી મોટી ઇન્ડિકા કારો પહેરી ગઈ છે. બોલો. હા, જે વસ્તુ ઉકેડામ ને એની અંદર હતી એમ, એ વસ્તુ ફરતી ફરતી આજે ફ્રીજમાં આવી ગઈ ને ઇન્ડિકા ગાડીઓ ફરતી થઈ ગઈ. બોલો, તમારી કિંમત નહીં એટલી એની કિંમત છે. એટલે સંતો કહે છે કે જાગી જાઓ, હજુ જાગવાનો સમય છે તમારી પાસે. આજના આધુયુગની અંદર ખરેખર વ્યસનો બહુ વધી ગયા છે, એટલે એનાથી મુક્ત થાઓ. અમે એના માટે જ આ અભિયાન ચલાવીએ છીએ. ભક્તિ પછી કરો, ભજન પછી કરો, પણ પહેલા આ કરો એમ. તો તમારો પરિવાર વિકાસના પંથે જશે જશે ને, અને પછી આવશે વેમ, વિષયો. કોઈને જુગાર રમવાની રત લાગી છે, હે, કોઈને મોસાહર કરવાની લત લાગી છે, આ બધા વિષયો લાગેલા છે. આ વિષયો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ભજન ભાવે એવું છે નહીં, ત્યાં સુધી ભજન આપણને નહીં ભાવે, સંતોનો શબ્દ નહીં ભાવે. કારણ કે આ બધું પડ્યું છે અંદર કચરું, એટલે ઘડો ખાલી કરશું ને આ બધો કચરો, ત્યારે ખરેખર જીવનની અંદર ખરો આનંદ ત્યારે આવશે. સાચો આનંદ કદાચ જીવનની અંદર લાવવો હોય ને તો આ પહેલું કાઢજો એમ.
એ વ્યસનો, એ વિષયો જે કોઈને જુગાર નહીં લેતા. આજે તમે જુઓ કે મહાભારતની અંદર એક દાખલો એવો છે કે જ્યારે જુગાર રમતા હતા ત્યારે પાંડવો રાજપાટ તો હારતો હારી ગયા, પણ પોતાની ધર્મપત્ની દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધી. વિચાર કરો તમે એમ તો આજે આ બધા કંઈક રકમો મેલી દે એવું વિચારો ને ના મૂકે એમ. ઘણા ઘણા જમીનો, ઘણા મકાન વેચી માર્યો છે, ઘણા ગાડીઓ વેચી મારી છે એમાં. એટલે આનાથી ખાસ જાગવાની જરૂર છે. સાચું સુખ કદાચ પ્રાપ્ત કરો અને પછી સંતો તોડે જજો, પણ પહેલા ઓને છોડજો એમ. અને એમાં વેમ અત્યારે જુઓ તમે જ્યાં ને ત્યાં તમે આ લાગી છે લાયા જગતની અંદર. કોઈને ભૂત નડે છે, કોઈને ચૂડવેલ નડે છે, કોઈને માતા નડે છે, હે કેમ આવું? એની પાછળનું કારણ હું સમજણમાં ભૂલ છું. અને સમજણ ક્યારે આવે? કોઈક સંતના ચરણમાં જાવ તો આ બધી આધી વ્યાધી ઉપાધિ મટે એવી છે. સંત એ સંત સપૂત ને તુમડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોડે નહીં જેનો તારણ ઉપર. હા, તમારા માથા હાથ મેલીને એમ કે ભાઈ કલ્યાણ થઈ જશે તો એવું વિચારતા નહીં. હા, સંતને પહેલા ઓળખજો પછી જજો એમ. પહેલા સંતને ઓળખજો, હા, પછી અગિયારસ કરજો અને પુણ્યમો કરજો. લાવો દોરો બધા આટલા દાડે તમારે સારું થઈ જશે ને તો એવા જોડે જતા નહીં એમ. હા, કારણ અત્યારે એટલી બધી અજ્ઞાનતા છે ને, ખરેખર વાત થાય એવી નથી સાહેબ. આ તો હું કહીએ, અમારે જે સત્ય વાત સનાતન છે ને એ કહેવી પડે છે. કોઈ ક્રિયાઓ, કોઈ વિધિઓ અને એની પાછળની માંગણીઓ, રોગ મટાડવા માટે કોઈક દુઃખ દરિદ્ર વાળો રોગ મટાડવા માટે જાય એટલે પહેલી માંગણીઓ કરવાની એના પાસે. એટલે ખરેખર જાગવાની વાત સંતો એ કહે છે, જાગી જાઓ. જો સાચો આનંદ તમારે જોઈતો હોય તો ભલે ગમે એવી નોકરી છે તોય નહીં મળે આનંદ. જે જે ભ્રાંતિઓ ઊભી કરી છે આપણી અંદર જગતની અંદર, એ ભ્રાંતિઓને તોડવા માટે સંતો, સાચા સંતોનો સંગ કરજો. ઓળખજો પહેલા સંતને. નરસિંહ મહેતાએ પણ એક ભજનમાં કીધું છે ને, અત્યારે આપણા ઓલ ઇન્ડિયામાં નહીં, આખા વિશ્વ લેવરે ભજન ગવાય છે. વૈષ્ણવ જન તું તેને રે કહીએ જ પીડ પરાઈ જાને રે, વૈષ્ણવ જન તું તેને રે કહીએ. શું કહ્યું છે કે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જોણે, બીજાનો દુઃખ જોણે. આજે ફેમસ થઈ ગયું આખા વર્લ્ડ ની અંદર, અને કેટલાય સંગીતકારો આની પાછળ સંગીત આપી ચુક્યા. એ મહાન પુરુષ આપણા ગુજરાતનો, હે આપણે વંદન કરીએ તો એનું, એ મહાપુરુષનું, એ મહાત્મા કેવું પાછળ લાગી ગયું એમ. મહાત્મા એમનું જીવન જુઓ તમે એમ, કે આ દેશને આઝાદ કરાયો છે. એવા એવા વીર પુરુષો આ ભારતની ભૂમિમાં પ્રગટ થયા છે. કોઈ પણ આશા હતી, કોઈ પણ આ માનવ જોડે માંગણી નથી, એક જ વાત હતી કે આ જનનું કલ્યાણ કરવું એમ. પીડ જે પરાઈ, આ બધી જે પરિસ્થિતિ, ગરીબી ને આન તે બધું ચાલુ, એ બધું છોડાવું એમ, એમાંથી મુક્ત કરવું. અને ત્યારે એ શબ્દ મહાત્મા લાગ્યો એમ. અત્યારે તો મોટી મોટી માંગણીઓ થાય, હે. એટલે સંતોએ કીધું કે જાગવાની વાત છે, જાગી જાઓ. જોણો સાચી વાતને. અમે આના માટે આ બીજું અભિયાન ચલાવીએ છીએ કે એક તો વ્યસનોથી દૂર થાવ, બીજું કે અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ. અને તે સંતનો સમાગમ થાય ને તો અંધશ્રદ્ધા નીકળશે, નહીતર ઘણાને હજુ નહીં નીકળતી. હા, જો કદાચ લોટો પાણી રેડેલું હોય ને રસ્તામાં,
અને કદાચ જો મય પગ પડી ગયો તો સમજી જવાનું ઘેર કશું આવે આવે ને આવે જ. કારણ પેલો એ નક્કી કરાવી દીધું છે પહેલી વખત કે ભાઈ જો કુંડાળામાં પગ પડે તો ખાસ સાચવજો. શું કીધું છે? કુંડાળામાં પગ પડે તો સાચવજો, લીંબુ રસ્તા વચ્ચે પડ્યું હોય સાચવજો, શ્રીફળ રસ્તા વચ્ચે પડ્યું હોય સાચવજો. આ બધી ભ્રાંતિઓ પહેલાથી મૂકી દીધેલી છે. એક સાધુ હતા અને એમને ખરેખર બાજુના ગામમાં રોજ પોતાનો જીવન નિર્વાહ કરે અને બાજુના ગામમાં જે કંઈ લોટ મળે માગી લઈને પોતે ગુજરાન ચલાવતા. એ ગામની અંદર એક બાળક અનાથ હતું એટલે પેલા ગામવાળાએ કીધું કે બાપજી તમે એકલા રહો આ ગામની અંદર તો અમે તમારો આ લોટ પૂરો કરીએ છીએ, તો આ બાળકને લઈજો તો તમને પણ એનો સથવારો મળશે, બીજું આ બાળકને એક સહારો મળશે. પેલા બાળક નાનું હતું એને લઈ ગયા બાપજી, એમની કુટેરે રાખે, રોજ જમવાનું બનાવ જમાડે. પણ બાળકને એવી આદત પડી ગઈ કે બાજુમાં એક નદી એટલે બાળક જેવું ઉઠે ને રોજ થોડું વાર એને સમય મળે એટલે પેલા નદીમાં જઈને નાહવા જતું રહે. એટલે બાપજીએ વિચાર કર્યો કે આ ઊંડા પાણીનું વહેણ છે અને કોઈક દિવસ આ બાળક કદાચ આ પાણીમાં પડશે ને તો ડૂબી મરશે. એટલે બાળકને બોલાવ્યું અને બાળકને કીધું કે બેટા આ નદીના પાણીની અંદર એક મોટો ભૂત રહેશે એમ, અને જો તું નદીમાં ઉતરીશ ન તો તને 100% ડૂબાડીને મારી નાખશે. એટલે પેલા બાળકને બીક પહેરી ગઈ એટલે બાળક નદીમાં ઉતરે નહીં કોઈ દિવસ. થોડો સમય થયો અને બાપજી બીમાર પડ્યા એટલે બાપજી ચલાય નહીં, ખવાય નહીં. એટલે બાપજીએ વિચાર કર્યો કે બાજુના ગામમાં વૈદ્ય છે પણ મારા જવા એવું છે ને એટલે આ બાળકને મોકલું. પેલા બાળકને બોલાવ્યું બેટા તું બાજુના ગામમાં જા અને ત્યાં જઈને એક વૈદ્યનું ઘર પૂછજે અને વૈદ્યને કહેજે કે મારા બાપજીના પેટમાં એવું દુખે છે કે એમને ખોરાક લેવાતો નથી, બિલકુલ કમજોરી આવી ગઈ, ઊભું થવાતું નથી. એટલે વૈદ્ય તને દવા બનાવી આપશે, લઈને પાછો આવજે. પેલો બાળક જેવો કુટરીની બહાર નીકળ્યો અને બાળકને પેલી વાત યાદ આવી ગઈ ભૂતની, કે બાપજીએ જ કીધું છે કે આ નદીમાં ભૂત છે, હવે હું મારે જવું ગોમ નહીં એટલે નદીની પાણીમાં ઉતરીને મારે જવું, પેલો ભૂત આવી જાય મને મારી નાખશે. એટલે પાછો વળીને કુટીરમાં આવ્યો કે બાપજી તે બોલ બેટા. તો કે પેલા પાણીમાં નદીના એમાં તો વેણમાં તો પેલો ભૂત રહેશે અને હું જઈશ કઈ રીતે? એટલે બાપજીએ વિચાર કર્યો કે સારું ભૂત બનાવ્યો મેં અને નર હોય મને, આ ભૂત કને બનાવ્યો છે? મેં બનાવ્યો ને આ ભૂત નડસ હોય મને, હવે કરવું હું એમ. એટલે બાપજીએ પેલો ધૂણો દખાયેલો અમે થોડી રખ્યા કાઢી પડી કે બધીને પેલા બાળકને હાથે બધી બેટા હવે જા, હવે આ તાવીજ તને કરી દીધું એટલે હવે કોઈ તને નડેવું છે નહીં, હવે તું તારે બેફિકર તું ડર રાખ્યા વગર જતો રહે. પેલો બાળક લૂંટ મૂકી નદી કિનારો પાર કરીને હામા ગામડે જઈને વૈદ્યનું ઘર શોધી કાઢી અને દવા લઈ અને પાછો એ બાળક પાછો કુટીરે આવી ગયો. બાપજીને દવા પીવડાવી, બાપજીને સારું થઈ ગયું, હેડતા થઈ ગયા. બાપજીએ વિચાર કર્યો કે આ કાઢવું પડશે, આ તો ઠીક છે વાતને સમજી ગયો ને તાર મારા મરવાનો વારો. એટલે પેલાને બોલાયો, તાવીજ તોડી નાખ્યું અંદરથી, પેલું તાવીજ તોડીને ફેંકી દીધું. પેલા કે બાપજી આ તાવીજ હું કરવા ફેંકી દીધું? કે આ તાવીજ તો મારે બોધી રાખવાનું હતું કે પેલો ભૂત મને નુકસાન ના કરે. બેટા ભૂત છે જ નહીં, ભૂત છે જ નહીં, એ તો મેં તાલી તારે તું આમ પાણીમાં ડૂબી ના જાવ એટલા માટે મેં તને ખાલી ડર માટે કહ્યું હતું, બાકી ભૂત જેવું છે નહીં, આ તું તારા મનમાંથી કાઢી નાખ. આ રખ્યા તો મેં તો ખાલી જ તને બોધ્યાતી હતી તારો આ ડર કાઢવા માટે, આ તાવીજ જેવું કશું છે નહીં, તું આ મનમાંથી કાઢી નાખ. ત્યારે પેલાને ખબર પડી કે ભૂત જેવું કશું હતું નહીં, બાપજીએ ખોટો બીવરાય માર્યો. એટલે ઓમ નમ આ જગત ખરેખર અંધશ્રદ્ધાની અંદર બેઠું છે. જાગી જાવ સંતોએ કીધું, કોઈ દેવી દેવતા નરવા તમને નવરો, કોઈ બિલાડી આડી ઉતરે તમે નવશુકન કરવા ઉતરે એવી છે જ નહીં. એના રસ્તે જતી હોય જવું પડક ના જાય, તમે નહીં જતા બધા આડાવરી તો એને એના રસ્તે જવાનું ના હોય. હે પણ સતોય આપણા મા બાપે આપણને કીધું છે છેક આવે એટલે જવું નહીં. આ લઠ્ઠો પડ્યો હો ભાઈ,
આ લોચો કઈ પડ્યો બધો? હા છે કઈ એટલે જવું નહીં, બલાડી આડી ઉતરે એટલે જવું નહીં, હા પાડો ઉતરે જવું નહીં. હવે હા પેના રસ્તો કઈ થોડો તમારા માટે વરીને પાછો કર્યો છે તો આજે હાલ પણ જમવાનું મફત, રહેવાનું મફત, તો કોઈ ટિકિટ નહીં છે કે નહીં? અને અમે ગુજરાત તો મોખરે છે, મોખરે ગુજરાત તો મોખરે છે. ગુજરાતના સંતોએ તો કઈક ધામો બનાવ્યા. અને સાહેબ તમે જો આજે નડિયાદની અંદર સંતરામ મહારાજ, વીરપુરની અંદર જલારામ, બગદાણાની અંદર બાપા સીતારામ, કોઈની જોડે લોબો હાથ નથી કર્યો સાહેબ સંતો, અને છતાંય પણ આજે કેટલાય સંતો ભોજન લે છે ત્યાં આગળ, કેટલાય હરિભક્તો જઈને તો આનંદ કરે છે સાહેબ. આ આ આ સંતોની ભૂમિકા છે. અને એ આપણા ગુજરાતના સંતો, તો કોઈ ખર્ચ નહીં, કોઈ ટિકિટ નહીં, કોઈ માંગણી નહીં. અને એટલા સંતોએ કીધું છે કે સંત સપુત્રને તુમડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોળે નહીં, જેનો તારણ ઉપર ભાવ. સંત બળો પરમારથી, સંતને શું કીધું છે? સંત બળો પરમારથી શિખર વાકુ અંગ, આગ બુજાવે ઓર કી દે દે અપનો. બધાને પરમારથી કીધા, પણ સંત ના બળો પરમારથી, કારણ કે જાડે છે પરમારથ પણ સોંડે જવું પડે. જાડે પરમારથી છે પણ જાડને છોડે જો શીતળતા જોઈતી હોય તો એના છોએ જઈને બેસવું પડે. સરોવર પરમારથી છે પણ તમારે પાણી પીવું હોય ને તો એના કિનારે જવું પડે. કુવા કુવો હોય, નદી હોય, સરોવર હોય ને તો એના કાંઠે જવું પડે. મેઘ મેઘને સમય મળે તો કતો પડે ને કતો નાય પડે, એને સમય જોઈએ. અને સંત બળો કીધો, બળો પરમારથી. તમે હા કમારો નાજર, તમે એને યાદ કરો નાજર, એને બોલ તો જવું ના પડે, તમે જ્યાં બોલાવો તો આવે. એને બળો પરમારથી કીધો, એટલે કીધું કે સંત બળો પરમારથી ચિત્તેર વાંકો અંગ, અગન બુજાવે ઓર કી દે દે અપનો, પોતાના જેવો બનાવી દે. એટલે સંતનો મહિમા મોટો કીધું છે સંતોએ, કીધું છે ને કે ઊંચી મેળી તે મારા સંત ની રે, મે તો માલી ન જાણી રામ હો રામ. ઊંચી મેળી તે મારા સંત ની રે, સંતો એટલે કીધું ઊંચી મેળી તે મારા સંત ની, મેં તો માલી ના જાણી રહ્યો. જેને જેને માલી છે ને એના જીવનની અંદર સાહેબ આનંદ છે. આજે આ બધા જે બેઠા છે ને એમને સંતની મેળી માલી છે એટલે બેઠા છે. હે, એમના જીવનમાં કોઈક સંતનો ભેટો થયો છે તારે બેઠા છે, નકર ઘણા અત્યારે ને પલંગની અંદર પડતા છે. આ 84 નો ખાતાવાળા એ પોડી રહ્યા છે. અને જેને જેને સંતનો સંગ સાહેબ, એને ભૂખ તરસ આજે નહીં લાગે, કારણ કે સંત મિલન કુ જાઈએ તજી માન મોહ બડા અભિમાન. એક એક પાગ વાગે ધરો, એક એક યજ્ઞ સમાન. સાહેબ એક સંતનો સાહેબ દર્શન કરો ને તમારો જેટલા જેટલા પગલા પડે. સંતો મહાપુરુષો એવું કીધું ને કે એક એક ડગલે એક યજ્ઞ પડા પેલા કરવાની જરૂર નથી. જે 50-50 હજાર લાખ લાખ ખર્ચો કરે છે પણ સંતો ઋષિ મુનિઓ કેવી આપણને ભૂમિકા બતાવી દીધી, વગર ખર્ચે, કોઈ ખર્ચ નહીં. અને સાહેબ આ વાત કરી દીધી, કહી છે ને કે એક એક ડગલે એક એક યજ્ઞ ફળ હોય, એક યજ્ઞ સમાન. તમે એક યજ્ઞ કર્યો હોય ને એટલું ફળ, એના માટે એ કરવું ના પડે. પણ આપણે એ ડગલું ભરવું પડે. આપણે સંત દેખીને આગા ના આવીએ, પાછા વળી જઈએ.
કોક આપણને કહે છે, કોક માગે, અને ખરેખર ભ્રાંતિ એવી પહી ગઈ છે. કારણ કે સંતો એવા મળી જાય એટલે શું કરવાનું, કે આટલી સેવા લખાવજો, આટલું કરજો. એટલે ભાઈ પેલા ના હે તો ખરા ને, બાપજી આયા બે પોસ હજાર હાલવા પડશે. એક બહેન તો બહુ ભાવિક સંત, એટલે બહેને બહુ ભાવ થયું કે ચલો સંતો મળ્યા છે તો મારે ઘેર ભોજન જમાડવા માટે લઈ જવું. પેલા ભાઈ નો પ્રેમ ભાવ વધારે, પણ પેલી બેન નો પ્રેમ નહીં. બેન બહુ કજિયાળી, બેને વિચાર કર્યો, બેન કજિયાળી બહુ, પણ પેલા સંત ભગત ને એવું થઈ ગયું કે મારે ઘેર સંતો આવે તો મને બહુ આનંદિત પુરુષ હતો, ઘરે લઈ ગયો. એ પેલી બેન આયા કે સંતો આયા છે, હારું મને વગરનું મોડું મચેડીને ખાટલો પોથર્યો, ચો નવરા અહીંયા આવી ગયા. કેમ પેલા ભાઈ બેસાડે બેહો કે હા સંતો તો લાયા છો ખરા, પણ ઘરમાં ચા મોરસ નહીં. બોલો કે વાંધો નહીં, ચા મોરસ લઈ આવીશું, તેલ નથી તો તેલ લઈ દઈશું, ચોખા નથી તો કે ચોખા લઈ દઈશું, તમે શાંતિ જાળો, બધું આવી જશે, તમે ત્યાં સુધી બધી વ્યવસ્થા કરો, હું થોડું દુકાને જઈને બધો સામાન લઈ આવું. પેલા ભગત તો આનંદમાં ખુશ કે આજે મારા ઘણા દિવસે સંતોના દર્શન થયા અને આજે મોજ આવી ગઈ એમ. એ ખુશ મિજાજમાં દુકાન બધો સામાન લેવા ગયા. પેલી બેને મનમાં વિચાર કર્યો કે ચોર રડ્યા નવરા અહીંયા આવીને બેઠા છે, અને નવરા આ બધું લાવશે તો મારે બધી મથામણ કરવી પડશે, દાળ ભાત ના બધું બનાવવું પડશે, ને કોઈ વેરાજ છે ને વાસણો ઘસવા પડશે, અને હું થાકીશું. ને બેને વિચાર કરો ને કે હવે યુક્તિ કઈ કરવી પડશે, નકર આ ભગતો ઉઠાવવા લાગતું નથી. બેને કીધું થોડી વાર અહીં બેસીને, તમારે ભગત છે ને પણ બહુ હારા છે, પણ થોડી કુટેવશે એમ નામ કે આમ તો બહુ મેઠા, તમે જે કોઈ મળી જાય તો એના બેરે અહીં ખેંચી લાવે એટલા ડાયા શકે, અને તમારે એમની વાતો એટલે, પણ એક થોડી કુટે હોય એવી છે ને કે ભગતો બચાવે બહુ ઉપાધિ જે આવે એને એમ. એટલે પેલા બે જણા ફટક્યા કે હારું હું ઉપાધિ છું અમને. બે ભડક્યા કે બેન હું ઉપાધિ છે કે બીજું કઈ નહીં, થોડું મગજ એવું થઈ જાય છે એમ. એટલે કે ચેવું થઈ જાય છે કે મગજ અમુક તમે આમ ખવડાવે, લાડવા તમને ચોખા ઘીના બનાવીને ખવડાવે, પણ મગજ કદાચ બગડી જાય ને તો આ હોંબે લો લઈને મારે એમ. પેલા બે ભગતો ફટક્યા, હારું આ તો બહુ કાઠું કોમે, ખવડાવે છે હારું પણ કદાક આ હોંબેલા લઈને મારે તો એ તો માથાકૂટવાળું કોમ. એટલે આમ કે અમારા ભગત બહુ હારા છે, પણ આમ તો તમારે ગોર ગોર જેવા કરી દે, અને કદાચ હમણાં આવશે એટલે જોજો, પણ કે અમુક ટાઈમે જો ચક્કર ફરી ગયું તો બહુ કાઠું કોમ. એટલે પેલા બે ફફરીનું ભા થઈ ગયા કે બેન હવે અમારે જવું છે, કે જો પણ હોમે જતા, જો દુકાને સામાન લેવા ગયા છે અમે જતા નહીં, અને જો અમે જ્યા અને કદાચ ભેટો થઈ જાય તમને પાછા જવા દે છે, અને જો તમે બેરે જો પાછા જવા ગયા તમને તોન તો કૂટવા મળશે. એટલે પેલા કે બેન અમે જઈએ કઈ બાજુ, ત્યાં કહું આમ પાછા આ રસ્તે નીકળી જાઓ પાછલા રસ્તે. પેલા બે મુઠીઓ વાળી ડોટમી, અને જો પાછું વળીને જોતા નહીં કે ના 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 નહીં જોઈએ એમ. થોડીક વાર થઈને પેલો ભાઈ તો નીકળી જાય ને પેલા સામાન લઈને આવ્યા. અરે કે આ ભગતો આ સંતો, સંતો જતા રહ્યા કેમ? અરે જવા દા, તમારે સંતો ની માંગણી એટલે કે બહુ અવરી માંગણી, પણ હું માંગ્યું કશું કશું એને કે આ હો બેલો માંગ્યો એવું કે સો બેલો માંગ્યો તો આપી દેવો હતો ને, એમાં શું આપણે બીજો લાવો હતો. પેલો ભગત કે ખરું જ કર્યું તે, કે આપણે જમવાનું બનાવવાનું હતું ને આ સો બેલો માટે તે સારું કે કશો હતો નહીં. અને એ ભગત ધોતી પહેર તેલા બે શેડા બે કમરમાં ખોસ્યા, અને ભગતે બે સોંબેલો હાથમાં લીધો, બે જણા છે એટલે બેને એક એક આલુ, અને મૂકી દોટ કઈ બાજુ જાય કે આ બાજુ લગભગ એક ખેતર જેટલું દૂર છે. ને પેલા સંતો પાછો એ ઉભા રહેજો, અને પેલો એ પાછું વળીને જોયું કે આવ્યો લે બે હાથમાં બે શકે માર મુઠીઓ કે નતર આપણે આઈ બન્યું. પેલો કે તમને ગમે લઈ જાઓ, આ ગમતું હોય તો આ લઈ જાઓ, આ ગમતું હોય તો. પેલા બે મુઠીઓ વાળી ને એટલી
મુઠીઓ વાળીને દોઢ મૂકી કે પાછું વળીને જોયું જ નહીં. પેલા ભગત તો હોંફી હોંફી ગયા અને પછી પાછા વાળ્યા ખરું થયું આજે. એટલે જો આવા મળી જાય ને તો સંત ને શું કરવું એમ કહો છો? આ ઓણંદ સંત નો ભેટો ચમનો થાય ભાઈ. હે, એટલે સંતો એ કીધું કે સાતા સંત ને ઓળખજો અને મળી જાય ને તો ભાવથી સેવા કરજો. હા, આપણી પાસે જે હોય ને આલજો, બીજું કઈ નહીં, માગણી નહીં કરે, પ્રેમથી ભાવથી એમને જમાડજો. જે આપણને મળ્યું છે, સંતો કીધું કે ધન મળી પણ ધર્મ ના પેખ્યો, શરીર મળી ના સેવા, જે ભુવન કે સંત ના પધારે સ્થામ શુભ ના એવા. ધન મળ્યું છે ઘણા ને ઘણા પાર જ નહીં આવે, બેંકોમાં કઈક પડ્યું છે. હવે ખબર છે ને તમને, પેલી નોટ બંધી થતા ચેટલો એનું નદી ને ચેટલો એનું ખાડમ ને ચેટલો એનું ગટર ઉમજ્યું, પણ વાપર્યું નહીં. જો વાપર્યું હોત તો જાત, કઈક સારા કાર્યમાં વાપર્યું હોત તો જાત નહીં. એટલે સંતો કીધું કે ધન મળી પણ ધર્મ ના પેખ્યો, શરીર મળી ના સેવા. આ શરીર જો તમારા હાળા તાણમાં આ મળ્યું હોય અને સાહેબ જો કોકને પાલો પોણી નહીં આપણ, તો આ શરીર શું કામ કરવાનું? એક ગ્લાસ જો કદાચ તમે પાણી ના પી શકો તો આ સાડા ત્રણ મણ ની કાયા લઈને કરવાનું છે શું? ઘણા ટાપ ટીપ કરે, ઘણા કલર મારે, ઘણા મેકઅપ કરે, ઘણા લાલી લગાવ. એટલે ભાઈ મને શણગારી કરશો, હું ફોટવાલ શણગાર શણગાર કરો, હું કરવાનું એને શણગારી સાહેબ. હે, જો સેવા ના થાય કોઈ નહીં. અત્યારે તો ઘણા મા બાપ ની સેવા નહીં કરતા. લો હું વાત કરીએ, ભક્તિ કરે, અગરબત્તીઓ કરે, માતાઓ જઈને ભોળા ભટકાવે, નમઃ ઊંસા નેસી થાય અને યાત્રાઓ કરે, પણ મા બાપની સાચી સંતો મહાપુરુષો પ્રથમ પહેલા હે ને મા બાપની સેવા કરજો. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી અલગ પુરુષ કા. પહેલા પ્રથમ આપણી સેવા આવવાની, તો કદાચ આપણા માત પિતાની આવે અને પછી જ ગુરુ ની આવે, પછી ભગવાન ની આવે. આપણે તો પગપાળા જઈએ, યાત્રાઓ કરીએ, જાત્રાઓ કરીએ, ઉપવાસ કરીએ, વ્રતો કરીએ, અને વ્રતો કરીને ખાઈએ હું ફરારી બધું ડબલ ઠપકાવાનું, પછી ઉપવાસ કરવાના. મા બાપ ભૂખ્યો રે, કાજુ બદામ આલ્યા કોઈ તને મા બાપ ને? તો મા બાપ જોડે જઈને બેસજો ઘડી, અને એવું હોય ને તો બાત ભરીને આમ ખાલી બાત ભરી જોજો તમારા બાપને. સાહેબ તમારા પિતાનું હૃદય ભરી જશે, તમારી માને ખાલી ચરણમાં જઈને શીશ નમાવજો, એનો અંતર ભરી જશે. અને અંતર ભરાઈ જશે ને સાહેબ, તમને એવો આશીર્વાદ આપશે ને વાત જ નહીં થાય. લખાવાની જરૂર નહીં પડે ગાડી પર, મા બાપના આશીર્વાદ એવું લખાવાથી મળે નહીં સાહેબ. વગર લખાય મળી જાય, વગર માગે મળી જાય, એના આશીર્વાદ કહેવાય. અત્યારે તો ઘણા મા બાપ નિશાસા, તારું હાથ પેઢીએ સારું નહીં થાય, કેશક નહીં કેતા. આપણે ઘણા હોંભરતા છો, તમે અમે હોંભરીએ છીએ ઘણા, એમ કે તારું હાથ પેઢીએ નહીં સારું થાય. કારણ હું કારણ છે કે એના ભીતરની અંદર એટલી તકલીફ છે સાહેબ, એટલું દુઃખ છે, અને ત્યારે એવો નિશાસો નીકળે. આજે વ્યસનોના મા બાપો દુઃખી છે સાહેબ, જે વ્યસન દારૂનું, ગોંજાનું, અફીણનું આ બધા જે કરે છે ને, એમના મા બાપ દુઃખી છે. કારણ કે પેલો હરખી રીતે ખાવાઈ દેતો, જો ઘડીક ખાવા બેઠા હોય ને કો તો આવી જાય. એક બહેને એવું થયું કે એનો પતિ ગુજરી ગયો, ગુજરી ગયો એટલે બધી ફરિયાની બહેનો ભેગી થયો ને કે બધા રોવા માંડે, એટલે પેલી બેન બેહી રહેલી, એટલે પેલા બીજા સાઈડ વાળા કે અલે તું આ રોતી ચમ નહીં એમ, આ તાર ઘરવાળો મળી ગયો ને રોતી ચમ નહીં? એટલે બે ત્રણ જણા કોદા મારે, એટલે કે હું રોવું એમ, રોવું શું એમ, કોઈક સારું કાર્ય કર્યું હોત તો એની પાછળ હું રોવું એમ, કઈક સારું મારા માટે લાયા હોત, સારી સાડી લાયા હોત, સારું કોઈક દિવસ ખાવાનું લાયા હોત, હે,
મારા જીવનમાં કઈક સારું એવું કાર્ય આપણે કર્યું હોત તો હું રોવત ખરી કે તમારા વગર આ કોણ લાવશે ને પેલું કોણ લાવશે ને એવું યાદ કરીને મને કદાચ રોવું આવત. પણ આ તો જાણના આ ઘરમાં આવીને બેઠી તના અડધો પી 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 કર્યો ને કે મરી ગયા. હવે આ અડધો પી પી મરી જાય ને એમનો હું હું કઈ રોવું એમ. કોઈ દંડ મને કશું લાયેલું કશું આપ્યું જ નહીં મારા જીવનમાં તો હું 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 રોવું એમ. વિચાર કરો કે પાછળ રડતો હોય આપણે એવું કોક કરજો. હા નકર પછી પેલો એમ કે છે કે હું લાયા અમારા હાથે એમ કોઈક કરજો એવું હો તમને બધાને કહું છું. હા લાયાલજો કંઈક સારું સારું ખાવાનું સારું પહેરવાનું લાવજો જીવનની અંદર. આ તો જીવન મનુષ્ય અવતાર મળ્યો છે સાહેબ મોજ કરવાનો. જીવન બગાડ્યું છે આપણે પોતે. કોઈ પરમાત્મા બગાડવા નવરો જ નહીં. કોઈ માતા નહીં નવરી ને કોઈ પરમાત્મા. પરમાત્મા તો તમને આવો અવતાર આપ્યો છે. દેવો કરતા પણ અતિ દુર્લભ. એટલે સંતોએ કીધું કે મોજમાં રહેવું એમ. હે અને કવિઓ કે છે નહીં કેતા પણ મોજ ક્યારે આવે મોજ ક્યારે આવે તમે જોજો. ઘણા એના સો સો વર્ષ થઈ ગયો હોય જીવનની અંદર તો એ મોજમાં હોય. આધી વ્યાધિ બધી ઉપાધિઓ ચારે માટે એ મોજ ક્યારે આવે અને સુખ કોને કહેવાય નરસિંહ મહેતા એ ભજનમાં કીધું છે. કહ્યું છે ને કે સુખ કયું ના જાય સત સંગનું રે હે આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય સત સંગનું રે સુખ કયું ના જાય સત્સંગનું જે સંત સમાગમમાં જાય જેને આવો સંતનો સત્સંગ સાંભળવા મળે સાહેબ એને સુખની પ્રાપ્તિ થાય એના બધી આધી વ્યાધી ઉપાધિ જાય. હા ઉદા માથે તપ કરવા ધ્યાન કરવા યોગ કરવા સમાધિ કરવા ના જાય. આપણે બધા અહીં હોદીએ છીએ અને સંતોએ શું કીધું છે એ આપણે લક્ષમાં લીધી નથી વાત. સુખ કયું ના જાય સત્સંગનું મોટા મોટું સુખ હોય તો સત્સંગનું આઠે અંગે શીતળતા થાય. તમને આજે જો આ બધાને કેટલી મોજ આવી રહી છે અને આ સત્સંગ એટલે ખાલી વાતો નહીં તમને સતનો સંગ થવો જોઈએ એના સત્સંગ કીધું છે. ખાલી હું અભરવાની વાત નહીં આ સતનો સંગ થવો જોઈએ. સતનો સંગ થાય ને તારા પરમાત્માની વાત જડેવી છે. બધાએ કીધું કે ભગવાન બધે જ છે એવું કહે છે ને. બધા ભગવાન છે એમ બધા પરમાત્માનું રૂપ છે. પણ પરમાત્માને ઓળખવા માટે કોની જરૂર છે અને ક્યારે ઓળખાય જેના સત્રનો સંગ થાય ને એને ઈશ્વર જડી જાય ને હોધવો પડે નહીં. જેના સત્રનો સંગ થયો ને એટલે એને પરમાત્મા મળી જાય એમ સમજી જવાનું. અને ત્યારે સંતો એક સૂત્ર આલ્યું સત્ય એ જ ઈશ્વર એ જ રૂપ છે અને એ સનાતન છે. આવે કે જાય એવું એ ઈશ્વરનું રૂપ છે અને પ્રાપ્ત ક્યારે થાય સંતનો સમાગમ થાય ત્યારે અને એમાં સત્સંગ થાય તો. બાકી કોઈ ક્રિયાઓ પ્રાપ્ત થયું નથી. ત્યારે સંતોએ ભજનમાં કીધું છે કે સુખ કયું ન જાય સત્સંગનો આઠે અંગે શીતળતા થાય એવું સુખ છે. એટલે આજનો આ અવસર પ્રસંગ ગામ ગણેશ મુવાડીના સંતોએ બહુ સુંદર આયોજન કર્યું છે.
બધા સંગીત મિત્રો પણ આજે આપણને મળ્યા છે. લગભગ અમે તો પ્રથમવાર જ તમને અહીંયા મળ્યા છીએ. ધન્યવાદ. તમે પણ આજે જે લાવો લીધો છે મોગલ સાઉન્ડ, એક સાઉન્ડ પણ જેમને આજે અહીંયા બહુ સુંદર આયોજન કર્યું છે. અને ગામ ગણેશ મોવાડીના સંતોએ જે આજે પોતાના ધનને આ ધોયું છે. શું કર્યું છે? ધોયું છે. આ ધર્મ ધન જે મળ્યું છે એને ધોયું છે, શુદ્ધ કર્યું છે સાહેબ. અને ત્યારે સંતનો સમાગમ થયો છે અને એક સદગુરુનો ભેટો થયો ત્યારે આ કાર્યક્રમ થયો સદગુરુનો. અને એટલે સંતોએ કીધું કે સદગુરુની કરુણા વિના સપને ના મળે. સત્સંગ કૃપા હોય મારા ગુરુદેવની તા ચડે ભક્તિનો રંગ. એટલે સુંદર આયોજન કર્યું છે. દરેક બધા સંતોને ધન્યવાદ. એટલે એક વાર જોરદાર તાળી પાડી આજના ગણેશ મોવાડીના સંતોને આપણે શુભેચ્છા લઈએ. એટલે બધા તાળી પાડજો. સદગુરુ મહારાજ.